કે ઊંધું ને છતું બોલો ને તોય વાઘવાત બોલાય. તો આવી રીતે માટલી તૈયાર થાય છે. તો દર્શન કરી લીધો ને. હેલો દોસ્તો, કેમ છો વાલા મિત્રો, મજામાં તમે? અમે બધા મજામાં છે. તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને આજે છે 8મું નોરતું અને દુર્ગાષ્ટમી. તો સૌને અમારા વતી હાર્દિક શુભકામનાઓ. અને આપણે જવાનું છે એમના દુર્ગાષ્ટમીનો મેળો જોવા માટે. અહીંયા નજીકમાં ભરાય છે વાઘવા ગામમાં. તો વાઘેશ્વરી માતાના મેળે જઈએ આપણે. અને ત્યાં એક મેળો નાનો છે પણ એનું પ્રાચીન મહત્ત્વ ઘણું બધું છે. તો ત્યાં જઈને આપણે મળીશું. આર્ય અને કેતો પણ આવે છે. તો ચાલો આપણે મેળામાં નીકળીશું. અને આ જો તૈયાર થઈ ગયા. હાય બધાને કહી દો. જય માતાજી બોલ દો. ચાલો તારે આપણે હવે મેળે જવા નીકળીશું. તાપ થઈ ગયો છે બહુ. તો આપણે વાઘવા આવી પહોંચ્યા છે. અને આ મંદિર તરફ જવાનો ગેટ છે, સરસ બનાવેલો છે. તો આ ગામના નામની વિશેષતા શું છે તે મને તમને આગળ બતાવશે. તો આપણે વાઘવા મેળામાં આવી ગયા છે. અને તમને કહું કે ઊંધું ને છતું બોલો ને તોય વાઘવા જ બોલાય. અને આપણે આવી ગયા છે મેળામાં. અને હવે અહીંથી આપણે પહેલાં દર્શન કરવા જઈશું. અને ત્યાં તમને એક પ્રાચીન માન્યતા અને એ તમને બતાવીશું. તો પહેલાં દર્શન કરવા મંદિરે પહોંચીએ. તો આવી રીતે માટલી તૈયાર થાય છે અને માનતા પૂરી કરવા માટે જાય છે. કેમ છો જસી ભાઈ? મજામાં હારાન તબિયત? બસ તો બસ. અહીંથી માટલી તૈયાર કરીને આ રીતે માટલી જો માથા ઉપર મૂકેલી છે. તો માતાજીના દર્શન કરવા માટે આ રીતે લાઈન પડી જાય છે. અને સવારથી જ બધી બહેનો આવી જાય છે. જે માનતા હોય એ પૂરી કરવા માટે આટલી લાઈન સવારથી જ રહે છે. માટલી ચડાવી અને માનતા પૂરી કરતા હોય છે. અને ખૂબ જ ભીડ જામેલી હોય છે. તો અહીં સૂર્યનારાયણ ભગવાન પણ છે. અને વાઘેશ્વરી માતાના દર્શન કરી ખૂબ લોકો ધન્ય અનુભવે છે. તો અહીંયા માનતા માટે માટલી ચડાવવામાં આવે છે. લઈ આપો. દર્શન કરી લીધો અને મેળામાં ફરી લીધો. ખેતવને રમકડા લઈ આવ્યા. અને હવે આપણે નીકળીશું ઘર તરફ. ગરમી થઈ ગઈ છે તો અહીંયા આઈસ્ક્રીમ ખાવા માટે છગડામાં બેસાડી દીધા. અહીંયા ભાઈ પાસે ટૂર નથી. કાર્ય કે તો માટે આઈસ્ક્રીમ અને અમારા માટે બદામ છે. તો મેળો જોઈ લીધો આપણે. હવે ઘર તરફ આ રમકડાઓ લઈ લીધા છે. હવે ઘરે જઈશું આપણે.
મિત્ર ઉભા છે બધા, આર્યને ઉચકાતું નહીં જીસી બી હેને, તમને મેળામાં ખાસા સબસ્ક્રાઈબર પણ મળ્યા તો બહુ આનંદ થયો એમને જોઈને. તો આપણે વાઘેશ્વરી માતાના દર્શન કરી આવ્યા. આટલા વિસ્તારમાં સૂર્યદેવનું મંદિર ક્યાં હોય ને એવું ક્યાંય નથી, અહીં વાઘવામાં એટલું જ છે. તો આપણે સરસ મેળો જોઈ આવ્યા અને સાથે બીજું શું લાવ્યા આપણે, લાલ ભીંડી રસ્તામાં હતી ને તો એ બીજ કરવા માટે લઈ આવ્યા અમે, તો મને ભાવતી છે એટલે બિયારણ પણ લઈ આવ્યા. ભીંડીની પાછી મનોજને બહુ ભાવે એટલે ત્યાંથી લેતા આવ્યા બિયારણ કરવા માટે. આ જે મેળો છે ને એ મેળાનું મહત્વ, ધાર્મિક મહત્વ ખૂબ વધારે છે અને લોકો આસપાસના બહુ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. તો કેતળ અને આર્ય ને રમકડા પણ સરસ ગમતા લઈ લીધા આપણે મેળામાંથી. તો હવે આ વાઘેશ્વરી માતાના મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ત્યાં સુધી બધાને આવજો.